क्विक स्टडी इन गुजराती क्विक स्टडी इन गुजराती में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे जोईशुं 10 जून 2020 ना करंट अफेयर्स के जे आपने यूपीएससी जीपीएससी पोलिस तलाटी बिन सचिवालय के पोलिस इंस्पेक्टर के पछी सेल टैक्स के एसटीआई के वगैरह प्रकारनी जे पण राज्य सरकारनी के केन्द्र सरकारनी एक्जामो लेवाई रही छे एमां आपणने क्यांक ने क्यांक मार्क्स वधु मेळवी शकाय ए रीतना आपणा प्रयत्नो करवामां आवी रह्या छे अने ए ज आपने પીરસવામાં આવી રહ્યું છે। તો શરૂ કરીએ છીએ આજનું કરંટ અફેર્સમાં। સૌથી પહેલો આપણો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા દેશ સાથે પર્શિયન અખાતની સરહદ છે? ઇજિપ્ત, જોર્ડન, સાઉદી અરેબિયા કે સંયુક્ત આરબ અમીરાત? તો મિત્રો, એ જે આપણને ચાર રાજ્યો આપવામાં આવેલા છે, ચાર જે દેશ આપવામાં આવેલા છે, એ દેશ પૈકી સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જે છે એ દેશને પર્શિયન અખાતની સરહદ અડેલી છે, જે આપણે અહીં આપણે શાંતિથી જોઈએ છીએ કે પર્શિયન ગલ્ફ એટલે કે અખાતની સરહદ બુહરીન, ઓમાન, ઈરાન, કતાર, ઇરાક, સાઉદી અરેબિયા, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત સાથે આવેલી છે। હવે હું તમને આપણે એ બતાવી દઈશ કે જે પર્શિયન અખાત જે છે એ અહીંથી જે આપણે શરૂ થાય છે અને અહીં જે આ પર્શિયન અખાત આવી રહ્યો છે, જે પર્શિયન અખાત જે છે એ પર્શિયન અખાત આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે સૌથી પહેલાં ઓમાનને ટચ થાય છે, યુએઈને ટચ થાય છે, અહીં ઈરાનને ટચ થાય છે, બરાબર, ઈરાકને ટચ, અહીં કોર્નરથી ઈરાકને સામાન્ય ટચ થાય છે, સાઉદી અરેબિયાને ટચ થાય છે। તો આ રીતના જે પણ રાજ્યો છે, જે પણ દેશ છે એ બધા જ દેશો સાથે અહીં ક્યાંક ને ક્યાંક પર્શિયન અખાત જે છે એ ટચ થઈ રહ્યો છે। તો પર્શિયન અખાતની જે સરહદ છે એ બહરીન, ઓમાન, ઈરાન, કતાર, ઈરાક, સાઉદી અરેબિયા, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત આ બધાની સાથે પર્શિયન અખાતની સરહદ રહેલી છે। જે તાજેતરની અંદર જે વાત અત્યારે જે બહુ જ ચર્ચામાં રહેલી છે, આયુષ્યમાન ભારત યોજના જે છે એના વિશેના નિવેદનો ઉપર આપણે વિચાર કરવાનો છે અને સાચું વિધાન કયું છે એ આપણે જોવાનું છે। સૌથી પહેલું વિધાન છે કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, બીજું છે યોજનાના અમલીકરણ માટે માત્ર સરકારી હોસ્પિટલોને જ મુક્તિ આપવામાં આવી છે, અને ત્રીજું છે રાજ્ય દર વર્ષે કુટુંબ દીઠ 5 લાખથી વધુ લાભ કવરને વિસ્તૃત કરી શકે છે। તો આમાંના કયા વાક્યો જે છે એ સાચા છે આપણે જણાવવાનું છે। તો મિત્રો, આપણામાં ત્રીજું એક જ વાક્ય એવું છે કે જે સાચું છે, કારણ કે ભારત આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 5 લાખ સુધીની મર્યાદા રહેલી છે અને 5 લાખ સુધીનો આપણને મેડિક્લેમ આપવામાં આવી રહ્યો છે આયુષ્યમાન ભારત યોજનામાં, જ્યારે એમાં સૌથી પહેલી વસ્તુ છે કે સેન્ટ્રલ સેક્ટર જે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ આ વસ્તુનો લાભ મળે છે એવું નથી, અત્યારે દરેક પ્રાઇવેટ હોસ્પિટલો પણ આયુષ્યમાન ભારત અને મહા યોજના જે આપણી ગુજરાત સરકારની ચાલી રહી છે તો એ યોજનાઓ સાથે પણ એમને ટાઈઅપ કરેલું છે અને એ યોજનાઓ પણ આપણને લાભ આપે છે। સૌથી પહેલું વિધાન ખોટું છે, અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર યોજના કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના પ્રીમિયમ તરફના યોગદાનનું પ્રમાણ ઉત્તર પૂર્વી રાજ્યો અને 3 હિમાલયન રાજ્યો સિવાયના જે તમામ રાજ્યો છે એમાં 60-40 છે, જેમાં કેન્દ્ર સરકારના 60% પેમેન્ટ આવે છે અને 40% રાજ્ય સરકાર પેમેન્ટ આપતું હોય છે, જ્યારે ઉત્તર પૂર્વી રાજ્યો છે અને જે હિમાલયન જે પહાડી રાજ્યો કહી શકાય છે, 3 જે પહાડી રાજ્યો છે એ રાજ્યોની ગુણોત્તર છે 90%માં કેન્દ્ર સરકાર આપે છે અને 10% રાજ્ય સરકારનો ફાળો રહેલો છે। તો એ પહેલો આપણો ઓપ્શન હતો કે તે એક સંપૂર્ણ રીતે કેન્દ્રીય યોજના છે, તો મતલબ કેન્દ્ર દ્વારા મૂકવામાં આવેલી યોજના છે, પરંતુ એ યોજનામાં ફાળો રાજ્ય સરકારનો પણ જે નોર્મલ રાજ્યો છે એમાં 40% છે, જ્યારે ઉત્તર પૂર્વીના જે 3 રાજ્યો છે અને 3 જે હિમાલયન રાજ્યો છે એના જે 10% ફાળો રહેલો છે। હવે બીજું આપણને એવું કહેવામાં આવ્યું હતું કે અહીં ફક્ત અને ફક્ત સરકારી હોસ્પિટલોમાં જ આનો અમલ થઈ છે, તો પરંતુ અહીં ખાનગી હોસ્પિટલોની પણ સગવડ આપવામાં આવે છે, જે પ્રમાણે આપણે વાત થઈ એ પ્રમાણે, અને ત્રીજું વાક્ય તો સાચું જ છે કે જેમાં વધુમાં વધુ 5 લાખ સુધીનું કવર લઈ શકે છે, 5 લાખ સુધીનો મેડિક્લેમ એ લઈ શકે છે। જંગલી ડુક્કર સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લો, તો એક, તે આયુસીએનની લાલ યાદીમાં ઓછામાં ઓછી ચિંતાની પ્રજાતિઓ જ યાદી થયેલ છે, મતલબ કે આયુસીએનની જે રેડ ઝોનની જે પ્રજાતિઓ છે કે જે અતિ ગંભીર રીતે અત્યારે મૃતપાય થઈ રહી છે તો એ પ્રજાતિઓમાં એમનો સમાવેશ થાય છે। એક
બે, તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના સ્થાનિક છે, એટલે મતલબ કે ત્યાંના વધુ પડતા ત્યાં જોવા મળે છે. તો આ બંને વાક્યોમાં સાચા વાક્યો કયા છે? તો મતલબ જે સૌથી પહેલું વાક્ય છે કે જે ઓછામાં ઓછી જે ચિંતાનું એટલે કે જે રેડ ઝોનમાં મૃતપાય થવાની યાદીઓમાં એનો સમાવેશ થઈ ચૂક્યો છે. હવે વાત કરીએ છીએ કે પહેલું વાક્ય સાચું છે તો એ વસ્તુ આપણે જોઈ લીધું છે, પરંતુ જે બીજું વાક્ય ખોટું છે તે જંગલી સવાના, ઝાડીની જમીન, ઘાસના મેદાનો, વેટલેન્ડ્સ, રણ, કૃત્રિમ ભૂપ્રકાંડ અને કૃત્રિમ જળચર અને દરિયાઈ વાતાવરણ ધરાવતો એક પ્રાદેશિક પ્રાણી છે. તે એશિયા અને યુરોપના ઘણા પ્રદેશોમાં પણ જોવા મળે છે. ત્રીજું વાક્ય આપણને ચોથો ક્વેશ્ચન આપવામાં આવેલો છે કે નીચેનામાંથી કઈ બાબત માટે અશોક દલવાઈ સમિતિની રચના થયેલ હતી? તો એ જે અશોક દલવાઈ સમિતિની જે રચના થઈ હતી એ મિત્રો ખેડૂતોની આવક બમણી કરવા માટેની એક સમિતિ બનાવવામાં આવેલી હતી. હવે જે ખેડૂતોની આવક જે બમણી કરવા માટેની વાત છે, અશોક દલવાઈની જે સમિતિ છે એ દરેક સમિતિ વિશે અને એ બધી જ ડિટેલ્સ વિશે અહીં આપવામાં આવેલી છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે જે હરિત ક્રાંતિના જે જનક કહી શકાય છે MS સ્વામીનાથન, જે 2004માં એમની અધ્યક્ષતામાં ખેડૂત રાષ્ટ્રીય આયોગની પણ રચના કરવામાં આવેલી હતી. દરેક મેટર્સ અહીં આપણને આપવામાં આવેલી છે અને એક વખત વિડીયોને પોઝ કરી અને આખી વસ્તુ ડિટેલ્સમાં વાંચી લેવી. રાજ્યસભાના સદસ્યતા અંગે નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રાજ્યસભામાં હાલમાં કુલ 8 સભ્યો ચૂંટાયેલા છે, પહેલું નિવેદન છે. બીજું નિવેદન છે, રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં વિધાન પરિષદના સભ્યો મત આપતા નથી, બીજું નિવેદન છે. ત્રીજું નિવેદન છે, રાજ્યસભામાં નામાંકિત સભ્યો માટે બંધારણમાં કોઈ વિશેષ લાયકાત નથી. તો મિત્રો, આપવામાં જે ત્રણ વાક્યો આપેલા છે એમાંના ઉપરના બે જ વાક્યો એવા છે કે જે સાચા છે, કારણ કે રાજ્યસભામાં નામાંકિત સભ્યો માટે બંધારણમાં પણ વિશેષ લાયકાત જોગની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે અહીં જોઈએ છીએ કે સૌથી પહેલી વાત છે કે આપણને એવું કહેવામાં આવેલું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રાજ્યસભામાં કુલ 8 જેટલી સીટો ચૂંટાયેલી આવેલી છે, પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તો એમાંથી દિલ્હી જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જેમની પાસે 3 ચૂંટાઈ આવેલા રાજ્યસભાના સાંસદો છે, પુડુચેરીમાં 1 છે અને જમ્મુ અને કાશ્મીરમાં 4 રાજ્યસભાના સાંસદો એમાંથી લેવામાં આવે છે, જ્યારે બાકીના જે કેન્દ્રશાસિત પ્રદેશો છે એમાં કોઈ જાતનું પ્રતિનિધિત્વ રાજ્યસભાનું મળેલું નથી. ઓકે, ચલો નિવેદન 2 પણ સાચું જ છે. એમાં એવું કહેવામાં આવેલું છે કે બંધારણ કે રાજ્યસભાની ચૂંટણીમાં વિધાન પરિષદમાંથી ચૂંટાયેલા સભ્યો વોટ કરી શકતા નથી. તો એ વાત સાચી છે, એકદમ સાચી છે, કારણ કે બંધારણની કલમ 80:4 એવી એક જોગવાઈ કરે છે કે રાજ્યસભાના સભ્યોની પસંદગી રાજ્ય વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા એકલ ટ્રાન્સફરેબલ મત દ્વારા પ્રમાણસર રજૂઆતની સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. મતલબ એવો છે કે એક વસ્તુ યાદ રાખવાની કે રાજ્યસભાની ચૂંટણી હોય કે પછી તમારી રાષ્ટ્રપતિની ચૂંટણી હોય, એમાં વોટ એ જ વ્યક્તિ આપી શકે છે કે જે વ્યક્તિ ચૂંટાયેલો છે, એટલું યાદ રાખવાનું થશે. ભારતના બંધારણની આર્ટિકલ મતલબ ચૂંટાયેલો મતલબ કે લોકો દ્વારા જેને ચૂંટવામાં આવેલો છે, પ્રતિનિધિઓ દ્વારા જે ચૂંટવામાં આવેલો વ્યક્તિ છે એ વ્યક્તિ એમાં વોટ આપી શકતો નથી. ઓકે, ભારતના બંધારણની આર્ટિકલ 83A પૂરી પાડે છે કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિયુક્ત થનારા સભ્યોને સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ જેવી બાબતોમાં વિશેષ જ્ઞાન અથવા વ્યવહારી અનુભવ હોવો જોઈએ. વધુમાં એમને જો આર્ટિકલ 84Bમાં એવું જણાવ્યું છે કે રાજ્યસભાના સભ્ય તરીકે વ્યક્તિની ઉંમર 30 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. વન્યજીવન વેપાર મોનિટરિંગ નેટવર્ક ટ્રાફિક વિશે નીચે આપેલા નિવેદનોનો વિચાર કરો. 1, તેની સ્થાપના IUCN દ્વારા UNFCCના સહયોગથી કરવામાં આવી હતી. 2, એલિફન્ટ ટ્રેડ ઇન્ફોર્મેશન સિસ્ટમનું સંચાલન CITES વતી ટ્રાફિક દ્વારા કરવામાં આવે છે. તો એમાંના કયા વિધાનો યોગ્ય છે? તો મિત્રો, યોગ્ય છે માત્ર 2 નંબરનું વિધાન જે છે યોગ્ય છે. તો પહેલું વાક્ય આપણે ખોટું છે. તો કઈ રીતે ખોટું છે એ આપણે સમજવું જરૂરી છે.
વન્ય જીવન વેપાર મોનિટરિંગ નેટવર્ક 1976માં એવું સ્થાપિત કરવામાં આવેલી જે બે સંસ્થાઓ છે WWF અને IUCNનો એક આ સંયુક્ત પ્રોગ્રામ છે ટ્રાફિક. ટ્રાફિક એ સુનિશ્ચિત કરવાનું કામ કરે છે કે જંગલી છોડ અને પ્રાણીઓને વેપાર પ્રકૃતિના સંરક્ષણ માટે જોખમ છે કે નથી. જોખમી જાતિઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર પર કન્વેન્શન CITESને ટેકો આપીને તેની સૌથી મોટી ખ્યાતિ તેણે મેળવી લીધેલી છે. અને જે બીજું વાક્ય આપણું સાચું છે તો એ સાચા વાક્ય વિશેની ડિટેલ થોડી આપવામાં આવેલી છે, એને વાંચી લેવી. જે બેંકમાં રેપો રેટનો જે ઘટાડો થયો છે તો એના સંભવિત પરિણામો કેવા હોય છે તો એ બાબતના આપણને બે વાક્યો આપવામાં આવેલા છે કે એક, બેંક ડિપોઝિટના દરમાં ઘટાડો. બે, બેંકો દ્વારા ધિરાણ દરમાં વધારો. તો આપવામાં આવેલા કયા વિધાનો સાચા છે તો પહેલું વિધાન જે સાચું છે કે ડિપોઝિટ બેંક ડિપોઝિટ દરમાં ઘટાડો થશે. ઓકે, હવે જે પહેલું વાક્ય સાચું છે તો એ વાત 100% છે કે જ્યારે રેપો રેટમાં ઘટાડો થશે તો RBI દ્વારા બેંકો માટે સરળતાથી નાણાં ઉપલબ્ધ થઈ જાય છે અને એ રેપો રેટના ઘટાડાને કારણે ગ્રાહકો લોન વધુ લેશે તો મતલબ માર્કેટમાં પૈસા વધશે. શું થશે? માર્કેટમાં પૈસાનું જે મૂવમેન્ટ છે, લિક્વિડિટીનો વધારો થશે. જો ઇકોનોમિક્સની ભાષામાં વાત કરીએ છીએ તો રેપો રેટનો ઘટાડો એટલે માર્કેટમાં લિક્વિડિટી એટલે કે રોકડ કેશનો વધારો થશે. એનું કારણ છે કે લોકો લોન વધુ લેશે. લોન વધુ લેશે તો વપરાશ વધુ થશે. લોન વધુ લેશે તો જે અમુક જે ચીજવસ્તુઓ છે કે જરૂરિયાત વગરની પણ ચીજવસ્તુઓ માર્કેટમાં આવતી જશે. હવે બીજું વિધાન શું કહે છે કે ખોટું છે, નીચા રેપા રેટ દરો સાથે નાણાં સસ્તા થાય છે. વાત સાચી છે, રેપો રેટ નીચો થાય છે તો નાણાં સસ્તા થાય છે, કારણ કે નાણાંનો ફુગાવો નીકળે છે. લોકો નાણાં લેવાની વસ્તુ અત્યારેની જ વાત કરવા જઈએ તો અત્યારે રેપો રેટ છે 4%. 4% રેપો રેટ હોવાના કારણે અત્યારે આપણને લોન મળી રહી છે 7%થી લઈ અને 7.5% કે વધુમાં વધુ 8% સુધી આપણને લોન મળી રહી છે. તો એ 8%ની લોન લેવા માટે લોકોની બહુ જ પ્રયત્નો થશે અને લોકો એના માટે પડાપડી કરશે. પરંતુ જો રેપો રેટ થઈ જશે 7%, તો લોન મળશે આપણને 10-11%, 11.5%-12%થી, તો એ વખતે લોકો લોન લેવાનું પસંદ ઓછું કરશે, જેથી માર્કેટમાંથી રૂપિયા ખેંચાશે. શું થશે? માર્કેટમાંથી રૂપિયા ખેંચાઈ જશે. અને એ જ રૂપિયા, કારણ કે જેટલો રેપો રેટ હાઈ જાય છે એટલો જ રિવર્સ રેપો રેટ હાઈ જાય છે, અને રિવર્સ રેપો રેટ હાઈ જાય છે તો બેંક શું કરે છે, લોકોને પૈસા આપવાના બદલે એ જ પૈસા બેંકમાં મૂકે છે, RBIમાં મૂકે છે, જેથી કરીને RBIમાંથી પણ એ વ્યાજ લઈ શકે છે. ઓકે, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 સંબંધિત નીચેના નિવેદનો ધ્યાનમાં લો. 1, પોતાના બચાવમાં કોઈ જંગલી પ્રાણીની હત્યા એ ગુનો નથી. 2, ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન જો શેડ્યુલ 1માં સૂચિબદ્ધ પ્રાણીને માનવ જીવન માટે જોખમી હોય તો તેનો શિકાર કરવાની મંજૂરી આપી શકે છે. 3, તે રાજ્ય સરકારોને પ્રાણીને વર્મિન તરીકે જાહેર કરવાની શક્તિ આપે છે. તો મિત્રો, આપવામાં આવેલા પહેલા બે વાક્યો એવા છે કે જે ખરેખર સાચા છે, કે સ્વબચાવમાં કરવામાં આવેલું કોઈ પણ કૃત્ય ગુનો નથી. આવું આપણે ઇન્ડિયન પિનલ કોડ 1958 કે છે, સોરી 1858 આપણને એવું કહે છે. ઇન્ડિયન પિનલ કોડ જે છે એ આપણને એવું કહે છે કે પોતાના સ્વબચાવમાં કોઈ એક જંગલી પ્રાણીની વાત નથી, કોઈ પણ માણસનું પણ ખૂન કરી દેવામાં આવે છે, કોઈ પણ માણસનું પણ હત્યા કરી દેવામાં આવે છે તો એ હત્યા ગુનો નથી. અને બીજી વસ્તુ છે કે માનવ જીવન માટે જોખમી હોય તો તેનો શિકાર કરવાની મંજૂરી આપવામાં આવે છે. પહેલા બે વાક્યો સાચા છે, એમાં આપણે ઘણી ડિસ્કશન કરતા નથી, એમાં એક્ટની કલમો બલમો આપણને આપવામાં આવેલી છે, એક વખત જોઈ લેવી. જ્યારે છેલ્લું વાક્ય આપણું ખોટું છે તો એ શું કહે છે કે અધિનિયમની કલમ 62 હેઠળ કેન્દ્ર સરકારને અનુસૂચિ 2 અને અનુસૂચિ 2ના ભાગ 2માં નિર્દેશ સિવાયના કોઈપણ જંગલી પ્રાણીને કોઈપણ ક્ષેત્ર માટે અને તેમાં નિર્દેશ સમયગાળા માટે સિંગલ હોવાનું જાહેર કરવાની સત્તા આપે છે. સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ
એ વચ્ચેનો માર્ગ છે, એટલે કે કોના વચ્ચેનો માર્ગ છે, સ્ટેટ ઓફ હોર્મોન્સ, એટલે કે હોર્મોન્સની જે સમુદ્ર ધુની કહી શકાય, એ સમુદ્ર ધુની, હોર્મોન્સની સમુદ્ર ધુની એ કોના વચ્ચેનો માર્ગ છે? તો મિત્રો, હોર્મોન્સની સમુદ્ર ધુની છે એ પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાતની વચ્ચેની એક માર્ગ રહેલો છે. તો હોર્મુઝ નહીં, હોર્મોઝની સમુદ્ર ધુની જે છે એ ફારસી ગલ્ફ અને ઓમાનના અખાત વચ્ચેની સમુદ્ર ધુની છે. જ્યારે બાબ એલ મંડેપ એ એક સમુદ્ર ધુની જોડાણ લાલ સમુદ્ર એડનનો અખાત છે. સુએઝ કેનાલ લાલ સમુદ્રને ભૂમધ્ય સમુદ્રમાં જોડે છે. જ્યારે મલક્કા સમુદ્ર ધુની આંદામાન સમુદ્ર અને દક્ષિણ ચાઇના સમુદ્ર જોડાઈ માર્ગને જળમાર્ગ છે. નીચેનામાંથી કોણે પર્યાવરણ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020 જાહેર કર્યો છે? તો મિત્રો, જે યેલે યુનિવર્સિટી ઓફ કોલંબિયા યુનિવર્સિટી જે છે, અને યેલે યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટી દ્વારા પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020 જાહેર કરવામાં આવેલો છે. તો એના વિશે આપણને અહીં જે વસ્તુ કહેવામાં આવેલું છે, પર્યાવરણીય પરફોર્મન્સ ઇન્ડેક્સ યેલે યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટી સંસ્થાઓનો સંયુક્ત પ્રોજેક્ટ છે. ઇપીઆઈ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સહયોગથી બનાવવામાં આવેલો છે. હવે ટોટલ જે 2020ની આવૃત્તિમાં ભારતે 168મો રેન્ક મેળવ્યો છે, જે ટોટલ 180 દેશોના જે ટોટલ સર્વે કરવામાં આવેલું હતું એમાંથી ભારતને 168મો રેન્ક મળ્યો છે, જે દક્ષિણ એશિયનના અફઘાનિસ્તાન સિવાય તમામ દેશોથી પાછળ ભારત રહી ગયેલું છે. તો મિત્રો, આ હતું આજનું કરંટ અફેર્સ. જે આપને પસંદ આવ્યું હશે એવી મને સંપૂર્ણ ખાતરી છે. તો વિડીયોને એક વખત લાઈક કરી અને તમારા ફીડબેક કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. તો તમારા જે ફીડબેક્સ છે, હું તમને જે સવારમાં જે નોલેજ બ્રેકફાસ્ટના રૂપે બ્રેકફાસ્ટ આપી રહ્યો છું, તો એ જ રીતે તમે જે અમને ફીડબેક આપો છો એ અમારા માટે બ્રેકફાસ્ટ કે અમારા માટે ફૂડ તરીકે ઉપયોગ થતો હોય છે, અમારી એનર્જીમાં વધારો થતો હોય છે. તો એને કોમેન્ટ બોક્સમાં પણ તમારા ફીડબેક જણાવતું રહેવું, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવું, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી લેવું. થેન્ક યુ.